ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં માસૂમ મસ્જિદથી હયાતની વાડીના રોડની કામગીરી ચાલુ થવાથી લોકોમાં ખુશીની લહેર છવાય છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ આરસીસી રોડની કામગીરી યોગ્ય ન કરાતા અને તેનું લેવલ સરખું ન કરાતા રહેવાસીઓએ વિરોધ કર્યો છે. મોલાના રહીશોની માંગ છે કે આરસીસી રોડના ઢાળ નદી તરફ રાખવામાં આવે જેથી ચોમાસામાં પાણી સીધું નદીમાં વહી જાય. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ રજૂઆત ધ્યાને ન લેવાતા ઉહાપોહ થતાં રોડનું કામ ખોરંભાયું છે અને જેસે તેની સ્થિતિએ રહ્યું છે. હયાતની વાડી છે, અહીંયા માસૂમ મસ્જિદ છે, વોર્ડ નંબર 8 છે. હવે અમારી સમસ્યા એ છે કે અમારા વિસ્તારમાં આખા ગોળવારનું પાણી આવે છે, કબ્રસ્તાનનું અને માસૂમ મસ્જિદનો એરિયા છે આખો, આખા વિસ્તારમાં પાણી આવીને અમારા વિસ્તારમાં રોકાય છે. કાઉન્સિલરોને જાણ કરીએ છીએ, દર વર્ષે આવે છે, સફાઈ કરે છે, એની ગટર લાઇન બી સાફ કરે છે, પણ પાણીનો નિકાલ થતો નથી. કાઉન્સિલરોનું કામ બી સારું છે, પણ એના અમારે એક રિક્વેસ્ટ છે કે આ જે પાણીનો નિકાલ છે એ નદી તરફ થઈ જઈ રહ્યો જોઈએ. આ પાણી જે છે રોકાય છે, એનો નિકાલ નદી તરફ જવા માટે 100 થી 150 મીટર છે, એમાં એમને નદી તરફથી રોડ બનાવતા આવી રહ્યા છે માસૂમ મસ્જિદ તરફ. તો અમારો રિક્વેસ્ટ છે કે માસૂમ મસ્જિદ તરફથી જાય નદી તરફ, તાકી સિટીનું પાણી નદી તરફ જાય. અને એની અમારી આ જે રિક્વેસ્ટ છે, અમે કામ બંધ કરાવ્યું નથી, કામ કરવા માટે અમે ઊભા રહીએ છીએ. લેવલ કરવાનું કહીએ છીએ તો લેવલ બી વ્યવસ્થિત રીતે થતું નથી. લેવલ કરવા માટે કહીએ છીએ તો એમ કહે છે કે ભાઈ તમારું કામ થયા પછી તમે લેવલ જોજો. અત્યારે અડધો રોડ બની ગયો છે, એનું લેવલ નદી તરફથી ઢાળ છે અને ઢાળ આવી રહ્યો છે માસૂમ મસ્જિદ તરફ. તો અમે એમ કહીએ છીએ કે ભાઈ માસૂમ મસ્જિદ તરફ જે કબ્રસ્તાન છે, મસ્જિદ છે, અહીંયાથી મોટી સ્કૂલ છે, પાછળ એક જાકીર હુસાન, બીજી એક છે આદમ મસ્જિદ, ટોટલ એરિયા મોટો છે. અને મોટો એરિયાના કારણે અહીંયા 50 મીટરના અંદર જે પાણી ભરાય છે એ બીજા 50 મીટરમાં નદી આવી છે એમાં જતું.